ભારતે ગઈકાલે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઇક પછી બંને દેશો વચ્ચે તણાવનું વાતાવરણ છે. પાકિસ્તાનના બાલાકોટમાં વાયુસેના દ્વારા હવાઈ હુમલાથી ગભરાયેલા પાકિસ્તાને આજે સવારે ભારત હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું. પાકિસ્તાનના ત્રણ વિમાને પૂંછ અને રાજૌરીમાં વાયુ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. પરત થતા સમયે તેઓએ કેટલાક બોમ્બ પણ ફેંક્યા. જોકે ભારતની તાત્કાલિક કાર્યવાહી પછી પાકિસ્તાનના વિમાન પરત ફર્યા હતા. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 વિમાન તોડી પડાયું છે. આ દરમિયાન ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે પીએમ મોદીના ઘરે હાઈ લેવલની બેઠક પણ કરવામાં આવી હતી. આઈ એમ જોઈન્ડ બાય એર વાઇસ માર્શલ આરજીકે કપૂર. આઈ વિલ રીડ આઉટ અ પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ ઓન રીસેન્ટ ડેવલપમેન્ટ્સ ઓન ઇન્ડિયા પાકિસ્તાન ફ્રન્ટ. We will not take any questions after my statement. India had informed about counter-terrorism action it took yesterday against a terrorist training camp of Jaish-e-Mohammed in Pakistan. Based on credible evidence that Jaish-e-Mohammed intended to launch more attacks. Against this counter-terrorism action, Pakistan has responded this morning by using its air force to target military installations on the Indian side. Due to our high state of readiness and alertness, Pakistan's attempts were foiled successfully. The Pakistan Air Force was detected and the Indian Air Force responded instantly. In that aerial engagement, one Pakistan Air Force fighter aircraft was shot down by a MiG-21 Bison of the Indian Air Force. The Pakistani aircraft was seen by ground forces falling from the sky on the Pakistan side. In this engagement, we have unfortunately lost one MiG-21. The pilot is missing in action. Pakistan has claimed that he is in their custody. We are ascertaining the facts. Thank you very much. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું કે ભારતની એર સ્ટ્રાઇકના જવાબમાં પાકિસ્તાન દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. ભારતે પણ પાકિસ્તાનના એક્શનનો કડક જવાબ આપ્યો છે અને તેમનું લડાકુ વિમાન તોડી પડાયું છે. જોકે આ કાર્યવાહીમાં ભારતનું પણ એક લડાકી પ્લેન MiG-21 ક્રેશ થયું છે અને આપણો એક પાયલટ પણ ગુમ છે. પાકિસ્તાનનો દાવો છે કે ભારતીય પાયલટ તેમની કસ્ટડીમાં છે. ભારત પાકિસ્તાનના આ દાવાની ચોક્કસ તપાસ કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગમાં રવિશકુમારની સાથે એર વાઇસ માર્શલ આરજીકે કપૂર પણ તેમની સાથે હાજર હતા.